स्टूडेंट्स ज्ञानमंजरी मॉडल स्कूल आयोजित यूट्यूब लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करवामां आवे छे। बेटा धोरण छ में आप पहला सेमिस्टर की अंदर एक थी चार चैप्टर लई शक्या हता। समय अभाव कारण आप ओछू कवर कर सकिया था, तो ये पांचमू छठू ने सातमू प्रकरण जो आप फर्स्ट सेम में आतुत एम जरूरी है एवं टॉपिक्स हूँ तमने अत्यारे करी दऊँ छूँ। एटले हूँ जो कराँ एटलू तमारे व्यवस्थित रीते करवानुं छे। बीजू के आपणने एवुं हतुं के मे बी कदाच दिवाळी पछी स्कूल शुरू थशे, पण आ कोविडना कारणे हजी सुधी एनो कोई निर्णय आव्यो नथी, तो आपणे अत्यारे ऑनलाइन ज अभ्यास करवानो छे। बेटा एक थी चार प्रकरणनुं तमे सरस काम कर्युं छे, सरस परफॉर्मन्स एक्जाममां पण आप्युं छे। आपणे पांचमा प्रकरणथी हवे टेस्ट में पण पूछाशे अने तमने आगळ नेक्स्ट सातमा धोरणमां आठमा धोरणमां नवमा बधे बेसिकली जे जरूरी छे ए पांचमा प्रकरणमांथी हूँ एटली वस्तु हूँ करावुं छूं। तो हूँ जे करावुं छूं ए तमे मारी साथे साथे करता जो। तमारी पाकी नोट तमे मने बतावा आव्या हता, जे विद्यार्थी नथी बतावी लोको व्यवस्थित करी अने बतावी दीजो। हवे बीजा राउंड में जे शुरू थशे તમે સરસ રીતે પરીક્ષા આપી છે, સરસ રીતે ટેસ્ટો પણ આપી છે, હવે ફરીથી એ વસ્તુ ફરીથી સેકન્ડ સેમની અંદર શરૂ થઈ રહ્યું છે, તો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને કરજો। ચલો હવે તમારું પ્રકરણ છે પાંચમું, પાયાના આકારોની સમજૂતી। હવે પાયાના આકારો આપણને આમ તો જનરલી તમે આકાર શબ્દ આવે ને એટલે આપણે ચોરસ લંબચોરસ ત્રિકોણ ગોળ બરાબર છે એવું બધું આપણે વિચારતા હોઈએ છીએ। હવે આપણે આમાં જોઈએ તો પાયાના આકારની સમજૂતી એમાં જે જરૂરી જે મુદ્દા છે જે હું તમને લખાવું છું, પહેલામાં પહેલું કે રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે। આવું તમને આની પહેલાંના પ્રકરણમાં પણ આવી ગયું, આ યાદ રાખો છે, આ તમારે જરૂરી છે। હવે રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, તો તમને ખ્યાલ જ છે બરાબર। હવે અહીંયા આગળ તમને પહેલું એમ કહે છે રેખાખંડ રેખાનો જ ભાગ છે, એક ભાગ છે। હવે આની હું તમને પહેલો ક્લિયરિફિકેશન આપી દઉં કે રેખાખંડ બે અંત્યબિંદુની વચ્ચે જે પરફેક્ટ માપ આપે છે આને તમે શું કહો છો બેટા, રેખાખંડ બરાબર છે। બંને બાજુ જ્યાં આગળ એરો આવે છે આને આપણે શું કહીએ છીએ બેટા, રેખા, આ રેખાખંડ। આ પહેલાંના પ્રકરણમાં આ બધી વસ્તુ આવી જ ગઈ છે ચોથા પ્રકરણની અંદર, ત્યારે મેં તમને સમજાવ્યું છે। આ જસ્ટ આટલું વેકેશન ગયું, એક્ઝામ આપી, તમે થોડું થોડું ભૂલી ગયા છો, તો યાદ કરાવવા માટે થઈ અને અત્યારે હું તમને સમજાવું છું। આ જે ટપકું છે એને બિંદુ કહીએ છીએ બરાબર છે, અને અહીંયાથી શરૂઆત જેની નક્કી છે અને ક્યાં સુધી જશે એ ખબર નથી, તો આને આપણે શું કહીએ છીએ બેટા, કિરણ બરાબર। તો રેખાખંડ જે છે એ રેખાનો જ એક ભાગ છે। પછી આગળ કહે છે, જો મારી પાસે પ્રેક્ટિસ બુક છે, તમારે કોઈ પ્રેક્ટિસ બુક લેવાની જરૂર નથી, આપણે ટેક્સ્ટ બુક જ જરૂરી છે, પણ આ તમને જે આગળના અગત્યના મુદ્દા કહેવાના હોય એના માટે એનો યુઝ કરેલો છે। રેખાખંડ બે અંત્યબિંદુ વચ્ચેનું અંતર છે, આ બે અંત્યબિંદુ વચ્ચેનું અંતર છે। રેખાખંડનું માપ નિશ્ચિત હોય છે બેટા, તમને એમ કે છે પાંચ સેમીનો રેખાખંડ દોરો, તો બે ટપકા વચ્ચેનું જે માપ છે એટલે પાંચ સેમીની આપણી સ્કેલની મદદથી એનો ઉપયોગ કરીને આપણે દોરતા હોઈએ છીએ। રેખાખંડની લંબાઈ તમે સેના વડે દોરી શકો છો, માપપટ્ટી વડે, યોગ્ય માપ લઈ અને બરાબર છે। માત્ર અવલોકનથી જ રેખાખંડનું આપણે અનુમાન લગાવી શકતા નથી, હું તમને એમ કહું પાંચ સેમી આટલું હોઈ શકે એ આપણે અનુમાન છે, પણ પરફેક્ટ પાંચ સેમી જો માપ લેવું હોય તો આપણે વ્યવસ્થિત ફૂટપટ્ટી સ્કેલની માપપટ્ટીની મદદથી આપણે અંતર લઈ અને પછી જ આપણે દોરી શકતા હોય છે બરાબર છે। તો આ જ વસ્તુ આપણે આમાં ખાલી રેખાખંડી રેખાનો એક ભાગ છે, રેખાખંડનું માપ નિશ્ચિત હોય છે, રેખાખંડ પાંચ સેમી કે સાત સેમી જે માપ આપ્યું છે એ નિશ્ચિત જ હોય છે, બે અંત્યબિંદુ વચ્ચે જ આવેલું હોય છે બરાબર છે, આટલી વસ્તુ ધ્યાન રાખવાની। હવે તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારું પહેલું જ તમારો દાખલો, પહેલો કે બીજો દાખલો બરાબર છે, જે કાંઈ છે એ આપણે જોઈએ, તો તમારી આપણે ટેક્સ્ટ બુક લઈએ તો એની અંદર જે જરૂરી દાખલા છે હું તમને હમણાં કહીશ કે આ તમારે તમારી રીતે હોમવર્કમાં કરવાના છે, પરંતુ મારે જે જરૂરી લાગે એ આપણે આ દાખલો તમારી પ્રેક્ટિસ બુકની અંદર આપેલો છે બરાબર। આ તમારું થશે સ્વાધ્યાય 5.1, હું એક્સ્ટ્રા દાખલા કરાવું છું, ટેક્સ્ટ બુકને તમને તમારી જાતે કરવા આપીશ, અને આવા જ દાખલા બરાબર જે આપણે જરૂરી છે એ જ દાખલા આપણે કરવા છે, જે જરૂર નથી એવા દાખલા આપણે કરવા નથી। હવે તમને અહીં એવું કીધું છે સંખ્યારેખા દાખલા નંબર એક, સંખ્યારેખા એલ ઉપર બિંદુઓ એ બી સી ડી ઈ એફ અને જી આપેલા છે,
साबित करो कि सी ए रेखाखंड ए ई, जो रेखाखंड लखवानुं तो तमे रेखाखंड એવું શબ્દમાં લખ્યું નથી, આ લીટી દોરી નાખો એનો અર્થ છે કે રેખાખંડ. રેખાખંડ એ ઈનું મધ્યબિંદુ છે આપણે એવું દર્શાવવાનું છે. ચાલો હવે હું આ રેખા દોરું છું બેટા. કઈ રેખા કીધી છે? રેખા એલ તમારે દોરવાની છે. ઓકે, આ રેખા રે આપણે કઈ રેખા દોરી? આ રેખા જો બંને બાજુ તમારે છે ને, એટલે આને શું કહેવાય બેટા? રેખા. રેખા ઉપર કયા કયા બિંદુ આવ્યા છે? એ બી સી ડી ઈ એફ અને જી. ચલો લખી નાખીએ, આ એ, આ બી, આ સી, આ ડી, આ ઈ, આ એફ અને આ જી. ચલો આટલા જ બિંદુઓ આપણને આપેલા છે. આ તમારી રેખા થઈ ગઈ. હવે તમને આગળ શું કહે છે? સી. સી છે એ અને ઈની વચ્ચેનું મધ્ય બિંદુ છે એવું તમારે સાબિત કરવાનું છે. એટલે હવે આપણે કોની જરૂર છે? એ અને ઈ, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી દેખાય છે તમને આ એ અને ઈ. જો એ અને ઈ, આ તમારું એક રેખાખંડ થઈ ગયો છે. બરાબર, એ ઈ એક રેખાખંડ છે. હવે એ ઈમાં તમે ગણો તો એ પછી એ, એનો ગણો તો બી, પછી સી અને પછી ડી. એટલે આ બે અને આ બે એની વચ્ચે વચ્ચ સી છે, એ અને ઈ, એક બે ત્રણ ચાર અને પાંચ એનું મધ્ય બિંદુ, એટલે એની વચ્ચે આવેલું. આ પાંચમાં આ બાજુના બે છોડો ને આ બાજુના બે છોડો, એટલે સી એનું કયું બિંદુ થઈ જાય બેટા? મધ્ય બિંદુ. બરાબર છે, એવું આપણે એને કહેવાનું છે. કઈ રીતે કીધું મેં એ તમને જોયું તમે. બરાબર છે, અહીંયા તમે લખી શકો કે જે એસી છે, કયું કીધું છે? એ અને સી, રેખાખંડ એ અને સી, એની વચ્ચે કયું રેખા, એ આ જે એ અને સી છે એની વચ્ચે કયું એક બિંદુ આવેલું છે? એક જ બિંદુ આવેલું છે. કયું છે? બી. કયું છે? બી. બરાબર છે, અને પછી કયું રેખા લેવાની? સી અને ઈ, આ સી અને ઈ એની વચ્ચે એક જ બિંદુ આવેલું છે. કયું છે બેટા? ડી. એટલે અહીંયા પણ એક અને અહીંયા પણ એક, બંને જવા દઈએ તો વચ્ચેનું મધ્ય બિંદુ કયું થઈ જાય બેટા? સી. ઓકે, તો આમાં આપણે એવું લખી શકીએ એ ઈ, એટલે કે અહીંયા તમે લખવાનું હોય તો એવું લખી શકો એ બી વત્તા બી સી, એ બી વત્તા બી સી. જુઓ આ એ બી અને બી અને સી, એટલે એક વત્તા એક બરાબર કેટલા થઈ ગયા બેટા? બે. હવે તમારે શું લેવાનું છે? સી અને ડી, અને ડી વત્તા ઈ. સી ડી અને ડી વત્તા ઈ, એટલે અહીંયા પણ આ પણ એક અને આ પણ એક, એટલે કેટલા થઈ ગયા? જુઓ તો સી ડી એટલે એક અને ડી ઈ એટલે એક, એટલે એકને એક કેટલા થઈ ગયા બેટા? બે. અહીંયા પણ એ બી એટલે એક અને બી સી એટલે એક, એટલે એક વત્તા એક બરાબર કેટલા થઈ ગયા બેટા? બે. અહીંયા મેં તમને જસ્ટ આ સમજાવવા માટે કીધું છે કે એ પછી એક જ બિંદુ આવે, કયું બિંદુ આવે? બી. અને સી પછી પણ એક જ બિંદુ આવે, કયું? ડી. એટલે આ બંનેનું મધ્ય બિંદુ સી થઈ જ ગયું. બરાબર છે, તો આપણે ખાલી લખવા માટે એટલું લખવાનું છે કે એસી બરાબર સી ઈ. આ જે એસી અને સી ઈ બરાબર છે, આ એનું કયું બિંદુ થઈ જાય છે બેટા? મધ્ય બિંદુ. આમ તમે લખી શકો, તેથી એ પછી ક્રમમાં બી સી ડી અને ઈ આ બધા બિંદુઓ એક જ લીટીમાં આવેલા છે, તેથી આપણે કહી શકીએ કે એ ઈ એનું મધ્ય બિંદુ કયું છે બેટા? સી. રેખાખંડ એ ઈનું મધ્ય બિંદુ કયું થાય છે બેટા? સી. આ આપણે સાબિતી લખી છે અને જે વસ્તુ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી છે. ચલો આ લખી નાખો, અને આવો ને આવો જ તમારા ટેક્સ્ટબુકની અંદર પણ એક દાખલો છે. બરાબર છે, તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આવો ને આવો એક દાખલો છે. તમને કદાચ નીચેનું દેખાતું નથી તો એ વસ્તુ હું તમને બાજુમાં લખી દઉં છું કે એ ઈનું મધ્ય બિંદુ કયું છે બેટા? સી. એ ઈ રેખાખંડનું મધ્ય બિંદુ કયું થાય છે બેટા? સી. બરાબર છે, બાકીનું તો બધું દેખાય છે, આ બધા એક જ લીટીમાં સમરેખ છે. તેથી બરાબર છે, હંમેશા ભૂમિતિમાં આ જે ત્રણ તબક્કા કર્યા છે એને શું કહેવાય બેટા? એસી. અને આવો ને આવો જ દાખલો તમને તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. કયો છે? તમારી ટેક્સ્ટબુકની અંદર દાખલા નંબર 5. બરાબર છે, તમારે તમારી ટેક્સ્ટબુકની અંદરથી, એટલે કે પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 5 કરવો. સેમ આવો જ દાખલો છે,
બરાબર છે, એ તમારે કરવાનો છે. ચલો લખી નાખો. ચલો હોમવર્ક પણ સાથે સાથે લખતા જ જેજો. મેં એને અલગથી હાઇલાઇટ કરેલું જ છે બેટા, બરાબર છે. જે જરૂરી છે એટલી વસ્તુ આ તમને જસ્ટ સમજાવવાનું છે કે આ એનું મધ્ય બિંદુ છે. આમ તમને જનરલી મેં બહુ સરળ રીતે સમજાવી દીધું છે. એ અને સીની વચ્ચે એક બિંદુ આવે છે અને સી અને ઈની વચ્ચે પણ એક જ બિંદુ આવે છે, એટલે આ એનું કયું બિંદુ થઈ ગયું? મધ્ય બિંદુ. સપોઝ અહીંયા તમને એ અને જી વચ્ચેનું મધ્ય બિંદુ કીધું હોય તો તમે શું કરશો? તો પહેલાં ગણી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થયા, એટલે આ બાજુથી ત્રણ છોડી દો, એક બે ને ત્રણ, અને આ બાજુથી ત્રણ છોડી દો, એક બે ને ત્રણ. તો મધ્ય બિંદુ કયું આવે બેટા? ડી. આખો રેખાખંડ કીધું હોય કે એ અને જી રેખાખંડની વચ્ચેનું મધ્ય બિંદુ કયું છે તો ટી આવે. તમે જે બિંદુઓ તમને આપેલા છે એને ગણી નાખો, પછી અડધું અડધું કરી નાખો, અને આમાં બિંદુઓ સાત આપ્યા છે એટલે આ બાજુથી ત્રણ છોડો, ઓલી બાજુથી ત્રણ છોડો, એટલે વચ્ચેનું તમને મધ્ય બિંદુ મળી જશે. અહીંયા તમને રેખાખંડ એ અને ઈની વાત કરી હતી, એટલે એ અને ઈની વચ્ચે પણ તમે જોઈ લો પાંચ છે, એક બે ત્રણ ચાર અને પાંચ, આ બાજુથી બે છોડો ને આ બાજુથી બે છોડો, એટલે વચ્ચેનું બિંદુ તમને જે આવે છે એ કયું બિંદુ થઈ જાય બેટા? મધ્ય બિંદુ. એટલે આ જ રીતના એક્ઝામ્પલ ગમે ત્યારે તમને મધ્ય બિંદુ કીધું હોય એટલે આમ તો જનરલી તમને ખબર જ છે, એકથી સાત અંકની વચ્ચે તમને એવું કીધું હોય કે વચ્ચેનો અંક કયો તો તમને ખબર જ છે કયો આવે, ચોથો. એકથી ત્રણ પછી ચોથો પછી પાંચ છ અને સાત, તો એ ચોથો અંક એનો કયો અંક થઈ જાય છે બેટા? મધ્ય બિંદુ, બરાબર છે. એ જ વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે સમજાવવાની છે. ચલો આ તમારે લખાઈ ગયું હશે. હવે પછીનો જે દાખલો છે એ હું તમને સમજાવું છું. ચલો બેટા હવે બોર્ડ ઉપર તમે જુઓ, તમારો દાખલા નંબર બે છે. ત્રિકોણ એ બી સી આપ્યું છે, એમાં એ બી બરાબર કેટલા સેમી છે? છ. બી સી બરાબર પાંચ અને એ સી બરાબર કેટલા છે? ચાર. હવે તમારે તમારી સ્કેલની મદદથી પહેલાં એ બી કેટલું માપ કીધું છે? છ, એટલે છનું દોર્યું, પછી બી સી કેટલા કીધા? પાંચ, એટલે સ્કેલની મદદથી વ્યવસ્થિત રીતે તમારે માપ લઈને દોરવાનું. જો હું અહીંયા માપ લઈને દોરવા જઈશ બેટા તો ત્રિકોણ બહુ જ નાનો થશે, તમને વ્યવસ્થિત રીતે દેખાશે પણ નહીં અને સમજાશે પણ નહીં. એટલે તમે તમારી જ્યારે પાઠ્યપુસ્તકમાંથી એટલે મીન્સ તમે તમારી જ્યારે નોટબુકમાં લખો ત્યારે વ્યવસ્થિત માપ લઈને દોરજો. એ બી કેટલા લેવાનું બેટા? છ સેમી, તમને દોરતા આવડે છે સ્કેલની મદદથી. પછી બી સી પાંચ અને એ સી કેટલા દોરવાના બેટા? ચાર દોરવાના છે. હવે તમને આટલું માપ આવ્યું છે, હવે તમને એવું કહે છે કે તમે સાબિત કરો કે તમારે શું સાબિત કરવાનું છે? આ તમારી રકમ છે કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો, ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધુ હોય છે. હવે વધુ હોય છે, ચલો પહેલાં લખી નાખો પછી તમને સમજાવું. ચલો આમાં તમને એવું કહે છે કે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ત્રિકોણ એ બી સી, એ બી બરાબર છ સેમી બેટા, બી સી બરાબર પાંચ અને એ સી બરાબર કેટલા સેમી છે? ચાર સેમી છે. હવે તમને આમાં સાબિત કરવાનું કહે છે કે ત્રિકોણમાં બે બાજુઓ જે છે એના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધુ જ હોય, અને એ વસ્તુ તમે સમજી જ શકો છો. અહીંયા તમે જોઈ લો, આ બે બાજુ આપણે લઈએ, છ ને પાંચ કેટલા થાય? અગિયાર, તો એ ચાર કરતાં મોટા જ થાય. પાંચ વત્તા ચાર કરો એ કેટલા થાય બેટા? નવ, તો એ ઓબ્વિયસલી એની ત્રીજી બાજુ કરતાં વધુ જ થવાનું. છ ને ચાર કેટલા કરો? દસ, તો એ પણ આની કરતાં કેવું થવાનું છે? વધુ જ થવાનું છે. તમે જનરલી તમારા માઇન્ડ સેટ કરીને સમજો કે બે બાજુનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતાં વધુ જ છે, પણ આ ભૂમિતિ છે બેટા, જ્યોમેટ્રી, બરાબર, ભૂમિતિ છે. એ તમને બધું કહે છે કે તમે મને સાબિત કરીને બતાવો કે આ વસ્તુ આમ જ છે. ઓકે, કાંઈ વાંધો નથી, આપણે એને વ્યવસ્થિત રીતે સાબિત કરીએ. ચલો પહેલી બાજુ આપણે લઈએ એ બી અને બી સી. ચલો અહીંયા લખીએ કે એ બી વત્તા બી સી, બરાબર છે. એની હવે એ બી અને બી સી લીધું, એ કરતાં તમારે એ સી જોવાનું છે. તો એ બીનું માપ બેટા તમારી પાસે કેટલું છે? છ. બી સીનું કેટલું છે? બી સીનું કેટલું છે બેટા? પાંચ. ઓકે,
અને એસી કયું માપ છે? એસી. તો એસીનું માપ તમારી પાસે કેટલું છે? ચાર. છ પાંચ, છ ને પાંચ કેટલા થાય બેટા? અગિયાર. એ ત્રીજી બાજુના માપ કરતાં કેવું થાય? વધુ જ થાય. જે બાજુ મોટી સંખ્યા છે એ બાજુ પાંખડું ખુલે. એટલે અહીંયાથી તમને ખબર પડી ગઈ કે ત્રીજી બાજુ કઈ હતી? આપણી એસી. એની કરતાં બે બાજુના માપનો સરવાળો કેવો થયો? વધુ જ થાય. એમાં આપણે કાંઈ સમજવાની જોવાની જરૂર નથી, બરાબર છે? હવે એ બી બીસીનું પતી ગયું. હવે આપણે બીજું માપ લઈએ. તો હવે કોણ લેશું બેટા? બીસી અને એસી. ચાલો હવે લખીએ, બીસી વત્તા એસી. આ બેનો આપણે સરવાળો કરશું, બીસી અને એસીનો. તો હવે કયું માપ આવશે? એ બી. હવે કયું માપ આવશે બેટા? એ બી. એ બીનું માપ આપણી પાસે કેટલું છે? છ. ચાલો હવે બીસીનું માપ આપણી પાસે કેટલું છે બેટા? પાંચ. અને એસીનું? ચાર. એટલે આ પાંચ વત્તા ચાર. પાંચને ચાર કરો તો કેટલા થાય? નવ. એ છ કરતાં કેવા થયા? વધુ જ થાય બેટા. ઓબ્વિયસલી તમને સરળ રીતે ખબર પડી જ જાય કે છ ને પાંચ અગિયાર, એ ત્રીજી બાજુના માપ કરતાં કેવું થયું? વધુ. અહીંયા પણ પાંચને ચાર કેટલા થયા? નવ. એ ત્રીજી બાજુ આપણી કઈ રહી હતી? તો એ બી. એની કરતાં વધુ જ થાય. હવે શું કરશું? ચાલો એ બી આવી ગયું, બીસી આવી ગયું. હવે પહેલાં કોને લેશું? એસી. કોને લેશું? એસી. ત્રીજું માપ એસી વત્તા કોને લેશું બેટા? એ બી. તો હવે આ બેનો સરવાળો કરીએ તો કઈ બાજુ રહી ગઈ? આ. ઓકે, ચાલો બીસીનું માપ આપણું કેટલું છે? પાંચ. આ બેના સરવાળા કરતાં આ માપ ઓછું જ હોય, પણ તો પણ આપણે સમજી લઈએ. ચાલો એસીનું માપ આપણી પાસે કેટલું છે બેટા? ચાર. અને એ બીનું કેટલું છે બેટા? છ. હવે છ ને ચાર કેટલા થાય? દસ. દસ એ પાંચ કરતાં કેવા હોય? વધુ જ હોય. આપણે વારા ફરતી બધી બાજુઓ લીધી. આમાં તમને એ જ સાબિત કરવાનું કીધું છે કે બે બાજુના માપનો સરવાળો, એટલે આ બે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધુ જ હોય. બે સરવાળો કરો એટલે ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય. ઓબ્વિયસલી વસ્તુ છે, બરાબર છે? એ વસ્તુ મેં તમને અહીંયા સાબિત કરીને સમજાવી છે. અને આપણી ભૂમિતિ એવું કહે છે કે તમારે જે કાંઈ પણ છે એ અમને સાબિત કરીને, પ્રેક્ટિકલ કરીને બતાવો કે એની કરતાં મોટું છે, બરાબર છે? એટલે અહીંયા ઘડી તમે લખો કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો, હંમેશ બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય છે. આ તમે સાબિત કરી દીધું, બરાબર છે? અહીંયા સાબિત કરીને લખવાનું કે ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધુ હોય છે. હવે આવો જ તમને દાખલો ફરીથી બેટા વસ્તુ હું તમને સમજાવું છું. આપણે પહેલો દાખલો આની અંદર, આમાં તમારે 5.1માં જરૂરી વસ્તુ મધ્યબિંદુ, એ વસ્તુ મેં તમને સમજાવી કે જે બિંદુઓ આપેલા છે તમને એમાં તમારે વચ્ચેનું જે બિંદુ હોય એને મધ્યબિંદુ કહેવાનું. પણ એ વસ્તુ તમારે એને મેં જેમ સાબિત કરીને બતાવ્યું, જેમ લખીને, એમ તમારે પણ સાબિત કરીને બતાવવાનું છે કે આ જ વચ્ચેનું છે. તમને જનરલી સમજ પડી જાય છે કે આ વસ્તુ વચ્ચેની છે, પણ તો પણ આપણે એ વસ્તુ સમજાવવાની. હવે દાખલા નંબર 2ની અંદર પણ તમને એવું કીધું છે કે ત્રિકોણ એબીસીના તમને માપ આપે છે, એબી બરાબર 6, બીસી બરાબર 5 અને એસી બરાબર કેટલા છે બેટા? 4. હવે આમાં તમારે સાબિત કરવાનું છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય છે. અને એ તમને ને મને ખબર પડે જ છે, આપણને એમ નમ પણ, કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુના એકલું જ વધી જાય તો એની કરતાં બે બાજુનો સરવાળો વધુ જ હોય, બરાબર છે? ઓકે, ચાલો એ વસ્તુ મેં તમને અહીંયા કરીને સમજાવી. અહીંયા આપણે પહેલાં એ બી અને બીસી લઈ લઈએ. એ બી અને બીસી બેનો સરવાળો કરીએ, ત્રીજી બાજુ કઈ વધી? એસી, બરાબર છે? હવે આ બેનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતાં વધુ જ થવાનો છે, બરાબર? 6 ને 5 11, 4 કરતાં કેવા છે? વધારે જ છે. એ પછી ચાલો એક પતી ગયું. હવે આપણે બીસી અને એસીને લીધા, તો સામેની બાજુ કઈ રહી? એ બી. આ બેનો સરવાળો 5 ને 4 9 થયો, એ 6 કરતાં કેવો હોય? વધુ જ છે. ઓકે, ચાલો હવે આનું પૂરું. તો હવે કયો રહ્યું? તો કે એસી અને એ બી લઈએ. તો કઈ બાજુ સામેની આવે? બીસી. તો આ બેનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા વધુ જ હોય. ઓકે, હવે આજે મેં જે સમજાવ્યું છે એ વસ્તુ ફરી, રેખાખંડ એ રેખાનો જ એક ભાગ છે. મેં તમને સમજાવ્યું રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય. આ આપણે ચોથા પ્રકરણમાં જે આવતું હતું એ જ રિપીટ કર્યું છે. હવે આપણે ધીરે ધીરે અભ્યાસની શરૂઆત કરીએ. હંમેશા આ વસ્તુ મેં તમને કીધી છે, હું જે કરાવું છું એ તમારે તમારી પાકી નોટમાં જ લખવાના છે. આ બે દાખલા તમે લેક્ચર જોતાં જોતાં લખી નાખજો. અને જે હોમવર્કમાં બે દાખલા આપું છું, બરાબર, એ ટેક્સ્ટબુકની અંદર તમને એની રકમ આપેલી છે, એવા બે દાખલા જે છે એ તમારે પછી લખી નાખવાના. એટલે તમારું 5.1 કમ્પ્લીટ થઈ જશે.
જે કાંઈ પણ દોરવાનું છે એ હંમેશા પેન્સિલથી દોરાય અને પેનથી. તમે સપ્લિમેન્ટરી છઠ્ઠા ધોરણમાં ફર્સ્ટ ટાઈમ લખી છે તો પણ ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે, પણ તો પણ વધુને વધુ સારા અક્ષરે વધુને સારું વધુ સારી રીતે આપણે કરી શકીએ એવું જોવાનું છે. તમને કદાચ એક વખતમાં તમે લેક્ચર જુઓ છો નથી સમજાતું, એ લેક્ચર એકવાર જુઓ, બે વાર જુઓ, કેમ કે આપણા તો યુટ્યુબ લેક્ચર છે, બરાબર છે બેટા? જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો પછી એ વસ્તુ તમારે એક બે વાર રિપીટ કરીને, પણ મેથ્સમાં જે જરૂરી છે એ જ હું જે પ્રથમ સત્રના અભ્યાસમાંથી તમને આગળ અથવા તો નેક્સ્ટ યર, બરાબર છે, જરૂર. આ વખતે જ કોરોના છે, કંઈ દર વર્ષે કોરોના હશે એવું તો છે નહીં, તો આ વર્ષે વ્યવસ્થિત ધ્યાન આપીને કરજો. કારણ કે જે વસ્તુ સ્કીપ થઈ ગઈ છે આ અત્યારે નહીં આવડે તો આગળનું કેમ આવડશે, બરાબર છે? આપણા મેથ્સ તો એવો સબ્જેક્ટ છે, એક છે આ એક ખબર પડે છે તો એક વત્તા એક બે એમ સરવાળા નહીં ખબર પડે, પછી બાદબાકી નહીં. તો આ તમને જે ભૂમિતિ છે એમાં રેખા, રેખાખંડ, બિંદુ, અંત્યબિંદુ એ બધી નહીં સમજ પડે તો ક્યારેય આપણને ભૂમિતિ સમજાશે નહીં. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખીને આ બધી વસ્તુઓ જોવાની છે, જે બેઝિક તમને જરૂરી છે એ વસ્તુમાં વ્યવસ્થિત ધ્યાન આપી અને કરવાનું છે. ચલો હવે આની અંદર તમારે તમારો દાખલા નંબર તમારી ટેક્સ્ટ બુકની અંદર કયો આવશે, તમારો દાખલા નંબર 7, બરાબર છે, તમારા પાઠ્યપુસ્તકમાંથી દાખલા નંબર 7 તમારે કરવાનો રહેશે. ચલો હવે હોમવર્ક, બરાબર છે, આ તમારે લખાઈ જ ગયું હશે. જો લખવાનું રહી જતું હોય બેટા તો વચ્ચે વિડીયો સ્ટોપ કરી અને વ્યવસ્થિત રીતે લખી નાખવાનું છે. હવે આ હોમવર્કની અંદર, બરાબર છે, તમારું 5.1 દાખલા નંબર હોમવર્ક પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય 5.1 એમાં દાખલા નંબર 5 અને દાખલા નંબર 7 તાકી નોટબુકમાં કરો. આ તમારું હોમવર્ક છે. મેં આજે જેવા દાખલા કરાયા છે અને જે તમને નેક્સ્ટ ઉપયોગી છે એવા જ દાખલા તમને આ હોમવર્કમાં કરવા પણ આપ્યા છે. જેવું મેં કરાયું બેટા સેમ ટુ સેમ એવા જ દાખલા છે, બરાબર છે, ઓકે? તો વ્યવસ્થિત રીતે તમે સરસ રીતે અભ્યાસ કરશો, સરસ રીતે આગળના બધા લેક્ચર જોઈ અને વ્યવસ્થિત જોડાજો. તમારા કોઈ મિત્ર, એટલે મીન્સ તમારે કોઈ બહેનપણી કે કોઈ ફ્રેન્ડ ભાઈબંધને કોઈને પણ જોવાનો બાકી હોય કે અભ્યાસ નથી કરતા તો એને કહેજો જાગો, બરાબર છે, ભણવું જરૂરી છે. ઓકે ચાલો હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે 5.2 અભ્યાસ કરીશું. થેન્ક યુ, આભાર.